નમસ્કાર નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી આજે તારીખ તેર ડિસેમ્બર મંગળવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર એક યુવક પર હુમલો કરવાનો આરોપ લાગ્યા પછી દેવાયત ખવડ ગાયબ છે પોલીસ તેને કેમ પકડી નથી રહી તેવો સવાલ પીડિત પરિવાર કરી રહ્યો છે દરમિયાન આજે જામનગરના કાલાવડમાં પણ દેવાયત ખવડની તસવીર સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ કાલાવડ તાલુકામાં દેવાયત ખવડનો કાર્યક્રમ ન થવા દેવાની પણ ચીમકી આપવામાં આવી હતી જામજોધપુરના રામજીભાઈ બાબુભાઈ ઝીંઝુવાડિયાની પુત્રી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું સેવતી હતી દરમિયાન રામજીભાઈને તેમના અમદાવાદ રહેતા એક કૌટુંબિક બહેન રેખાબેન ઝીંજુવાડિયાનો સંપર્ક થયો હતો રેખાબહેને અમદાવાદમાં મેડિકલ કોલેજમાં રામજીભાઈની પુત્રીને એડમિશન કરાવી આપવાની વાત કરી ડોનેશન તથા એડમિશન ફોર્મ પેટે પાંચ લાખથી વધુની રકમ રામજીભાઈ પાસેથી વસૂલી હતી જે પછી પુત્રી રેખાબહેનના ઘરે જ અમદાવાદ રહી અભ્યાસ કરતી હતી દરમિયાન તેણીને કોલેજને બદલે ટ્યુશન ક્લાસમાં મોકલવામાં આવતી હોવાનું બહાર આવતા રામજીભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો હતો આખરે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખંભાડિયાના ભરાણા ગામેથી દાઉદ અબ્બાસ માણેક તથા નઝીમ કાસમ ભાયા નામના બે શખ્સને એસયુજીએ રૂપિયા બે લાખથી વધુની કિંમતના વિદેશી સિગારેટના ગેરકાયદે જથ્થા સાથે ઝડપી લીધા છે જામનગર શહેર તથા જિલ્લામાં ઋતુજન્ય રોગચાળો વકરતા તાવ શરદી ઉધરસના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે